બોટાદ જિલ્લાના ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાય કે જે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે, ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન પોતે 29 વર્ષ ગઢડામાં રહી અને ગઢડાને કર્મભૂમિ બનાવેલ અને ગઢડા મારું અને હું ગઢડાનો આવું સૂત્ર લોકોને કહેતા, ગઢડાના દાદા ખાચર દરબારે ભગવાન સ્વામિનારાયણને પોતાનો દરબારગઢ અર્પણ કરવામાં આવેલ હતો અને ભગવાન સ્વામિનારાયણ અહીં જ રહેતા હતા અને ગોપીનાથજી ભગવાનની પોતાના હાથે સ્થાપના કરી અને મંદિર બનાવવામાં આવેલ હતું. ગઢડામાં 29 વર્ષ રહ્યા હતા. તે દરમિયાન ભગવાને લોક ઉપયોગી અનેક કાર્ય કરવામાં આવ્યા હતા, જેમાં જળ ઝીલી એકાદશીના દિવસે સ્વામિનારાયણ ભગવાને સોનાની પાલખીમાં ઢોલ નગારા સાથે વાતે ગાતે ઠાકોરજીની ગઢડામાં આવેલ ઘેલા નદીમાં જળ આહાર કરાવેલા હતા. ત્યારથી ગઢડામાં જળ ઝીલી 11 એકાદશીની આ કહી શકાય કે લાખો હરિભક્તો દ્વારા હાજરી વાતે ગાતે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળતી અને પવિત્ર ઘેલા નદીમાં નૌકા વિહાર કરવામાં આવતા, ત્યારબાદ લોકમેળાનો પ્રારંભ કરવામાં આવેલ હતો. ગઢડામાં જે રસ્તે ઠાકોરજીની જળયાત્રા પસાર થતી હતી તે રસ્તો 2007માં ગઢડા બીએપીએસ મંદિર દ્વારા નગરપાલિકા પાસેથી જાહેર રસ્તો વેચાતો લઈ ઠાકોરજીની જળયાત્રા રૂટ પર દિવાલ બનાવી દેતા એક મોટો વિવાદ સર્જાયો હતો અને હરિભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયેલ હતું અને દિવાલ કાન સર્જાયો હતો. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે, જેને લઈ બીએપીએસ સંસ્થા દ્વારા રસ્તો બંધ કરવામાં આવેલ હતો. રસ્તો ખુલ્લો ન કરે ત્યાં સુધી ઠાકોરજીની જળયાત્રા છેલ્લા 11 વર્ષથી બંધ કરવામાં આવેલ છે અને સ્વામિનારાયણ મંદિરના ગર્ભગૃહમાં ઠાકોરજીની પાલખીની પૂજા અર્ચના કરી પાલખી ત્યાં જ મૂકી દેવામાં આવે છે. આમાં વર્ષો વર્ષ જૂની આ પરંપરા તૂટતા સંતો અને હરિભક્તો પણ નારાજ જોવા મળે છે. આને લઈ ત્યાંના શાસ્ત્રી ઘનશ્યામ સ્વામી સાથે વાતચીત કરતા તેઓ જણાવેલ કે ગઢડામાં જળઝીણી એકાદશીના દિવસે ઠાકોરજીની ઘેલા નદીમાં નૌકા વિહાર કરવામાં આવતા અને લોક મેળો જતો, પણ દિવાલ કાંડને લઈ છેલ્લા 11 વર્ષથી આ જળયાત્રા કાઢવામાં આવતી નથી અને જેને લઈ હરિભક્તોની પર લાગણી દુભાયેલી છે અને વહેલાસર આનો વિવાદનો ઉકેલ આવે તેવું તેઓ પણ ઈચ્છી રહ્યા છે. અહેવાલભાઈ પ્રકાશ સોલંકી, ગઢડા. ભગવાન સ્વામિનારાયણની દિવ્ય પરંપરા મુજબ વર્ષો વર્ષ ગઢડા ગોપીનાથજી દેવ મંદિર દ્વારા ઠાકોરજીની જલજીની યાત્રા અને ગણપતિજી મહારાજની પાલખી યાત્રા નીકળે છે, પરંતુ બીએપીએસ મંદિર દ્વારા સ્વામિનારાયણ ભગવાનનો જે પરંપરાગત પાલખીનો માર્ગ છે એને બંધ કરવામાં આવ્યો છે. જે મેટર ન્યાયાધીન છે, જ્યાં સુધી એ ઠાકોરજીનો રસ્તો છે એ ખુલે નહીં ત્યાં સુધી પરંપરાગત ઠાકોરજીનું પૂજન, ગોપીનાથજી મહારાજના મંદિરને ફરતી પ્રદક્ષિણા અને વિધિ કરી અને પાલખી યાત્રાને સ્થગિત કરવામાં આવે છે. અને અગાઉની માફક આ વર્ષે પણ એ પાલખી યાત્રા છે એ મંદિરમાં સ્થગિત કરવામાં આવશે. હજારો ભક્તોની લાગણી અને દુઃખ સાથે આ પાલખી યાત્રા સ્થગિત કરવી પડે છે. ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન જમીન ભૂખ્યા માણસોને સદબુદ્ધિ આપે અને ઠાકોરજીની પાલખી યાત્રા છે પરંપરાગત રૂટ મુજબ ચાલતી થાય. જય સ્વામી. પ્રતાપભાઈ ખાતર છે અને દાદા ખાતરના વંશજ હું, 7મી પેઢી થાવ. પ્રતાપભાઈ, ગોપીનાથજી મંદિર ખાતે 200 વર્ષ જૂની પરંપરા હતી જળ ઝીલવાની, છેલ્લા 10 વર્ષથી આ પરંપરા બંધ કરવામાં આવી છે. પહેલા કેવો માહોલ હતો, હાલ શું માહોલ છે અને હરિભક્તોને કેટલો દુઃખ? આ જે પરંપરા તૂટી, જેથી જે બે મંદિરોના વિવાદમાં, બીએપીએસ અને ગોપીનાથજી દેવ મંદિરના બેના વિવાદમાં, ત્યાંથી દરેક હરિભક્તોમાં, દરેક સત્સંગ સમાજ અને ખાસ દાદા ખાતર પરિવાર, કારણ કે આ પાલખી જે છે એ વર્ષોની 200 વર્ષ જૂની પરંપરા છે, એ પરંપરા જે તૂટી એમાં ખાસ દાદા ખાતર પરિવાર, તમામ સત્સંગ સમાજ, હરિભક્તો, ગઢડાની ધર્મપ્રેમી જનતા બધા એટલા દુઃખી છે કે ભગવાન ઠાકોરજી છે જે કાંઈ છે, ભગવાન 29 વર્ષ અહીં બાપુ દાદા ખાતરના દરબારગઢમાં રહ્યા અને જે પરંપરા જે તૂટી છે ને, જે અમારા રિવાજ મુજબ જે પાલખી છે જળ ઝીલી અને બધા અમારા દરબારગઢોમાં આવે છે, એ પરંપરા તૂટી એટલે દરેક સત્સંગ સમાજ, ગઢડાની ધર્મપ્રેમી જનતા અને દાદા ખાતર પરિવાર આથી બહુ દુઃખી છે. એટલે અમે આ વખતે ગંભીરતાપૂર્વક પરિવાર અને સત્સંગ સમાજ વતી ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ઠાકોરજી જળ ઝીલવા જાય, આ વખતે તો પાણીની વ્યવસ્થા નથી એટલે નથી કે, પણ આવતા વર્ષે આવું કંઈક વિચારે અને ગંભીરતાપૂર્વક વિચારે એવી માર્મિક ટકોર કરું છું. અને બંને સંસ્થા બીએપીએસ અને ગોપીનાથજી દેવ મંદિર
વિચારી અને સારો નિર્ણય લઈ અને ઠાકોરજી જળ ઝીલવા જાય એવું દરેક જનતા, ધર્મપ્રેમી, દાદા ખચર પરિવાર બધા એવું ઈચ્છે છે. મારું નામ ધર્મેશભાઈ જોશી છે. ધર્મેશભાઈ, વર્ષો જૂની એની જે પરંપરા હતી, ઠાકોરજી જળ ઝીલવા જતા હતા, 10 વર્ષથી કંઈ ને કોઈ કારણોસર આ બંધ કરવામાં આવ્યું છે, ભક્ત તરીકે કેટલું દુઃખ શું કહેશો? ભગવાન સ્વામિનારાયણના સમયકાળથી પરંપરા ચાલતી આવી છે. ઠાકોરજીને દર જળ ઝીણી એકાદશીએ ભગવાનને ઘેલા નદીમાં સ્નાન કરવા માટે લઈ જવાય છે અને આ છેલ્લા 10 વર્ષથી આ પાલખી યાત્રાને અટકાવવામાં આવે છે. જે પ્રસાદીનો 200 વર્ષ જૂનો જે પરંપરાગત જે માર્ગ છે એ માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને આ માર્ગ વહેલામ વહેલી તકે ખુલ્લો થાય અને ઠાકોરજી જળ ઝીલવા માટે જાય એવી દરેક હરિભક્તોની લાગણી છે. અને છેલ્લા 10 વર્ષથી જે પાલખી યાત્રા અટકાવવામાં આવે છે, નથી નીકળતી, એના માટે હરિભક્તો ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે.